गजाननाय नमः। नमस्कार दोस्तों, निर्मल स्पेशल मैं पंकज साधु तुम्हारा स्वागत करूच। मित्रों, गणेश महोत्सव आई पहुंचो। मित्रों, गणेश महोत्सव में वर्षो थी आनी उजवणी थती थी। आ गणेश महोत्सव की शुरुआत क्या उद्देश्य थी थी एना विषय तमे जाणो, तमने आश्चर्य थाय के आ ज्यारे अंग्रेजोए પોતાના વિરુદ્ધ કોઈ પણ જૂથને એકત્રિત થવા માટે પ્રતિબંધ મૂક્યો હતો, એવા તબક્કે ગણેશ મહોત્સવ કેવી રીતે કામ લાગ્યો એ બાબતે તો ગણેશ મહોત્સવના આયોજક તમને સરસ બતાવી શકશે કે દેશની આઝાદી માટે ગણેશ ઉત્સવ કઈ રીતે ઉપયોગમાં આવ્યો હતો। આઝાદીનું જે લડત છે, આઝાદીની જે લડત છે, એમાં ગણેશ ઉત્સવનો બહુ સિંહ ફાળો છે। જ્યારે લોકમાન્ય તિલક બાલ ગંગાધર તિલક સાહેબ જ્યારે આઝાદીની ચળવળ કે જ્યારે લડત ચાલતી હતી ત્યારે મુખ્ય મુદ્દો એક હતો કે સંગઠન અને શક્તિ। તો સંગઠન અને શક્તિ કઈ રીતે પેદા થાય? તો સંગઠન અને શક્તિ પેદા કરવા માટે ધર્મને જોડવામાં આવ્યો અને ભાદ્રપદ શુક્લ ચતુર્થીના રોજ ગણેશજીની સ્થાપના કરવામાં આવી કે જેથી કરીને સૌ લોકો એક મંડપની એક નેજા હેઠળ એકત્રિત થાય અને જ્યાં ધર્મની વાતો થાય, જ્યાં દેશની વાતો થાય, જ્યાં સંગઠનની વાતો થાય અને એ સંગઠનથી જ દેશને આઝાદી તરફ પ્રયાણ કરવાનો રસ્તો મળે છે। અને આ સંગઠનથી જ મહાત્મા ગાંધીજીએ અને એમ કહેવાય છે બાલ ગંગાધર તિલક સાહેબ જે છે એ ગાંધીજીના રાજકીય ગુરુ હતા। એટલે જે સંગઠનની શક્તિ જે હતી એ કદાચ ગાંધીજીએ પ્રેરણા બાલ ગંગાધર તિલક સાહેબ પાસેથી લીધી અને બાલ ગંગાધર તિલક સાહેબે જે પ્રેરણા જે લીધી છે એ ભાદ્રપદ શુક્લ ચતુર્થીના રોજ શ્રી ગણેશજીની સ્થાપના કરીને અને એક દિવસ એ દિવસનું ખાસ એક મહત્ત્વ કહી દઉં કે શ્રીમાન વેદવ્યાસજીએ જે ભાગવદ્ ગીતા જે લખી છે તે શ્રી ગણેશજીએ લખેલી છે અને શ્રી ગણેશજીએ જે ગીતાજી લખેલી છે તેની શરૂઆત આ જ શુભ દિવસે થયેલી હતી। એટલે બાલ ગંગાધર તિલક સાહેબે આ જ દિવસથી શુભ શરૂઆત કરીને 10 દિવસના ગણપતિ સ્થાપન કર્યું, જેનો મુખ્ય ઉદ્દેશ સેવા, સંગઠન અને સહકાર હતો। એટલે આઝાદીમાં આનો ખૂબ જ અગત્યનો ફાળો હતો। ગણેશ ઉત્સવની શરૂઆત છે ને લગભગ આજથી 150 વર્ષ પહેલાની આસપાસ જ્યારે ભારત દેશની આઝાદી માટેની ચળવળની શરૂઆત થઈ ત્યારે આપણે વિક્રમ ગોખલે સાહેબ, તિલક સાહેબ એ લોકોને યાદ આવ્યું, વિચાર આવ્યો કે જો બધાને સંગઠન વધારવું હશે, ભેગા કરવા હશે તો કોઈ મહા ઉત્સવનું આયોજન કરવામાં આવે તો કદાચ એ શક્ય બનશે। અને એના કારણે ગોખલેજીએ કીધું મહેલ્લે પોળે શેરે સોસાયટીમાં ગામે ગામ ગણેશ ઉત્સવનું આયોજન કરવું એટલે એના કારણે લોકો ભેગા થશે, ભક્તિભાવ હશે અને એ બાને આપણે રજૂઆત જે કરવી છે ભક્તિભાવમાં કે ભાઈ આપણા દેશની આઝાદી માટેની જે ચળવળનો આ એક ભાગ છે અને એમાં એ ભેગા થશે અને આપણા દેશની આઝાદીનો એક હિસ્સો બની જશે અને એ કોઈ બહાનું પણ અંગ્રેજોને આ બાબતે ખ્યાલ પણ નહીં આવે કે આ શું થઈ રહ્યું છે, એ ચળવળ છે, આંદોલન છે કે આઝાદીનો ભાગ છે। પ્રથમ તો એ વાત છે કે આપણું હિન્દુસ્તાન જે નામ પડ્યું ત્યાં બહુ સંખ્યાના અંદર હિન્દુઓ વસતા તેથી આપણા દેશનું નામ પડ્યું હિન્દુસ્તાન, બરાબર। પછી એક લોકવાર્તા લોકવાયકા જે આપણા હિન્દુસ્તાનની છે કે એક વખતે શિવ પાર્વતીએ એમના બે પુત્રોને એક કાર્તિકી
અને બીજો ગણેશ, એ બંનેને કીધું કે જે પહેલે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને આવશે એ શ્રેષ્ઠ ગણાશે. તો મયુર એમનો પુત્ર મોરના ઉપર પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે નીકળ્યો. પણ ગણપતિએ વિચાર કર્યો કે મારા માતા પિતા એટલે શંકર પાર્વતી, મારા માતા પિતા એ જ પૃથ્વી છે, એટલે એમને એમને પ્રદક્ષિણા કરી અને આવીને બેસી ગયા. આવશે આવશે જો આવશે થોડું જરા થોડું જરા કહેવા દો નહીં. હા, તો એ મયુર આવ્યા પછી કે બોલે હું પૃથ્વીને પ્રદક્ષિણા કરીને આવ્યો. ત્યારે શંકરજીએ કીધું કે નહીં, આ આજે કાર્તિકી તું નહીં પણ ગણેશજી શ્રેષ્ઠ છે, એટલે એમને શંકર ભગવાને વરદાન આપ્યું. શંકર ભગવાને વરદાન આપ્યું કે પૃથ્વીના ઉપર સૌથી પહેલાં તારી પૂજા થશે, પછી બીજાને થશે. એ ગણપતિ શ્રેષ્ઠ ગણાયા. એ આપણા હિન્દુના આરાધ્ય દેવ છે. એટલે આ બ્રિટિશ સામ્રાજ્ય જ્યારે આપણા હિન્દુસ્તાન પર રાજ કરતું હતું, તે વખતે એવી સત્તાઈ હતી કે કોઈ પણ માણસ રાજકારણ બાબતે કોઈ પણ ચર્ચા કે કોઈ મિટિંગ ભરી શકતા નહોતા. તો બાળ ગંગાધર તિલક એ એવી રીતે એમને એક આયોજન કર્યું કે આ ગણપતિનો ઉત્સવ એમને ચાલુ કર્યો. અને એ ગણપતિ ઉત્સવના અંદર બધા ભેગા મળી અને આપણા આ બ્રિટિશરોના ચળવળ માટે એમના સામનો કરવા માટેની જે એક ગણપતિ ઉત્સવ શરૂ કર્યો, એ ગણપતિ ઉત્સવના અંદર એમને આપણા દેશની ચળવળોનું આયોજન કરતા હતા. અને એ કરવાનો પણ એમને મોકો આદેશ હતો. એ આદેશ એવો હતો કે આ બ્રિટિશરો એવું જાણતા હતા કે આ લોકો ભજન બીજન બધું આ કાર્યક્રમ કરે છે, એથી આના અંદર કોઈ જાતની દખલ કરવી નહીં અને દખલ કરતા નહોતા. એનો મોટામાં મોટો આપણા બાળ ગંગાધર તિલકે મોકો ઉપાડી લીધો અને આ જે એમને ઉત્સવ ચાલુ કર્યો આપણા હિન્દુસ્તાનના અંદર, આજના તારીખના અંદર, આજના હિન્દુસ્તાનના અંદર ઠેર ઠેર તમે જુઓ તો ગણપતિ દાદાની પૂજા અર્ચના બધી થાય છે. પણ એનો જે આશય જે છે એ બાળ ગંગાધરે આપણા હિન્દુસ્તાન માટે, આઝાદી માટે અને ચળવળ માટે આ ઉત્સવ તૈયાર કરેલો છે. તો આ તો થઈ વાત ગણેશ મહોત્સવનું આયોજન, દેશની આઝાદી માટે આ એક આયોજન થયું હતું જેના લોકો એકત્ર થઈ શકતા હતા અને એક તહેવાર હતો જેને નકારી ના શકે કોઈ પણ સરકાર, એ કારણે થયો હતો. અને હવે વાત કરીએ છે બાવરી સમાજની, કે જે બાવરી સમાજના લોકો ગણપતિ દાદાની મૂર્તિ તૈયાર કરે છે. જો ગણપતિ દાદા રિદ્ધિ સિદ્ધિના દેવતા કહેવાય. તમે ઘરમાં ગણપતિ દાદાનું સ્થાપન કરો તો પણ તમારી તકલીફો દુઃખ દૂર થઈ જાય. ત્યારે બાવરી સમાજ છેલ્લા કેટલાય વર્ષોથી આ મૂર્તિઓ બનાવે છે પણ એમની સમસ્યાઓ દૂર નથી થતી. એમના બાળકો ભણી નથી શકતા, એમને ગુજરાનમાં તકલીફ પડે છે અને આ મોંઘવારીમાં એમની મૂર્તિઓ ના રો મટીરિયલનો ભાવ વધ્યો છે. એવા તબક્કે પછી ખાસ કરીને પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ પર પ્રતિબંધ, શું સ્થિતિ છે બાવરી સમાજની? આ વર્ષે તો અમને સાહેબશ્રીએ જે ટૂંક સમયમાં ઉલ્લેખ કર્યો કે તમે મોટી મૂર્તિ બનાવી શકો તો અમે કારીગરો બહુ ખુશ છે. વેચાશે કે ના વેચાશે એ તો અમારા નસીબની વાત છે, પણ સાહેબે અમને આટલું જે રાહત આપી કે મોટી મૂર્તિ તમે વેચી શકશો અને બનાવી શકશો, તો એમાં અમે સામેલ થઈને બધા કારીગરો ખુશ છીએ અને મૂર્તિઓ બનાવી છે. અને પડતર જે અમારી માંગણીઓ છે એ તો વર્ષોથી ઘણી બધી છે. આજ દિન સુધી અમે સરકાર જોડે જે માંગણીઓ કરી છે કે અમને આની બદલીમાં ક્યાંય જમીન ફાળવો તો અમે મૂર્તિઓ ત્યાં બનાવીશું અને વેચાણ અહીંયા કરીશું, એ રીતનું અમે સરકાર જોડે માંગણી કરી છે. અને બીજી માટીકામવાળા 2012માં આવ્યા તો એમની સાથે પણ અમે સામેલ થયા, પણ યોગ્ય અમને યોગ્ય તાલીમ મળી નહીં
અને બોગસ તાલીમ આપી ને અમને એ ઊંધા માર્ગે ચડાવે અને અમે ના બનાવી શકીએ ને સરકાર આગળ અમે જૂઠા પડીએ એ અમને ના મંજૂર થયું એટલે અમે પીયુપીનું ચાલુ જ રાખ્યું છે અને સરકાર પણ ધરમકુંડ બનાવે છે અને એમાં મૂર્તિઓ વિસર્જન કરે છે સરદારો ના એવું નથી કે ઇકો ફ્રેન્ડલી નથી બનાવી શકતા 300 થી 400 માણસોને ગુલબાઈ ટેકરામાં ફક્ત ટ્રેનિંગ મળી છે 5000 કારીગરોની સામે 400 માણસની ટ્રેનિંગમાં શું થવાનું ને એમને જે જે જરૂરિયાતો હતી એ જરૂરિયાતો સંતોષકારક નથી થઈ એના કારણે અમુક તકલીફો ઊભી થઈ છે ને સરકારમાં અમારી રજૂઆત થયેલી છે કે અમે પડતર પ્રશ્નો જે અમારા હતા જે વર્ષોથી છેલ્લા 25 વર્ષથી અમે સરકારમાં જાહેરનામું બી આપેલું છે અને સરકારમાં આવેદનપત્ર બી આપેલું છે એના અનુસંધાનમાં હજી સુધી અમારી જે માંગણીઓ હતી એ સંતોષકારક રીતે સંતોષાઈ નથી એના કારણે અમને બહુ જ બધી તકલીફો પડી છે અમારે અહીંયા રીડેવલપમેન્ટની સ્કીમ આવેલી છે સરકાર અમને રીડેવલપમેન્ટમાં સમાવેશ થયેલો છે 2010ની અંદર પણ અમારે જેટલા ઘર છે જેટલા દીકરાઓ પરણેલા છે એમના સ્વતંત્ર પરિવાર સાથે એમને મકાન મળતા નથી એ પ્રશ્ન હાલ હાઈકોર્ટમાં ઉપસ્થિત છે જ્યારે સરકારમાંથી જે બી નિર્ણય આવશે એને અમે સર ઉપર લઈ અને આગળ કામ થશે એ જે હોળી પછી અમે હોળીનો જે તહેવાર ખેલીને પછી અમારું કામ અમે સ્ટાર્ટ કરી દઈએ પછી ઠેક ભાદરવા મહિના સુધી આ કામ અમારું લગાતાર ચાલુ રહે એમાં પૈસા ના હોય તો કોઈથી વ્યાજવાય લેવા પડે ઘરના હોય તો કંઈ દાગીનું બાગીનું હોય એ પણ મૂકીને કંઈ કરવું પડે આ રીતે અમારી ચાલે અમને કોઈ લોન કોઈ સરકાર આપતી નથી ને આમાં અમે ડૂબી ગયેલા છીએ કે અમારી પેઢીની પેઢી આમાં ડૂબી ગઈ છે પણ અમને કોઈ લાભ નથી મળ્યો આમાં મહારાષ્ટ્રમાં બધી બેંકો લાભ આપી રહી છે મૂર્તિવાળાને જે આ જે અમે જઈએ છીએ સામે વેપારી છે તો એ લોકોને અમને કીધું કે ભાઈ તમને પણ આ લાભ મળવો જોઈએ અમે કહીએ કે અમે અમારા ઘરની મૂડીથી બનાવીએ છીએ ને અમારા ઘરના પૈસાથી કાઢી વ્યાજવા પૈસા લઈએ અથવા ઉધાર કરીને એ અમારું વ્યવસ્થા કરી શકીએ બીજું અમારી પાસે તો કોઈ પ્રોપર્ટી છે નથી તુલસીભાઈ પરમાર જે હિન્દ આપણે કે આપણે ભાર્યા શક્તિમાં ગુલબાઈ ટેકરામાં એવું થાય છે બાવડી સમાજના અંદર પણ અમારા બાવડી સમાજમાં છે એવું છે કે બાવડી સમાજમાં અમારે કહેવાનું એટલું છે કે તમારી વિનંતી એટલી છે કે આટલામાં કેટલું કાયા કરતા થાય કે કેટલી કેટલી મોટી ફેક્ટરીઓ છે તેનું કેમિકલ ક્યાં જાય ક્યાં નહીં જાય એ કોઈને ખબર નહીં ખાલી આ તો માટીની મૂર્તિ બનાવી તેમાં પ્રતિબંધ થઈ ગયું કે તમે માટીની બનાવ તમે એ ખોલીને માટીની મૂર્તિ બનાવવા માંડ્યા તેમાં અમારે બહુ નુકસાન થયું અમારે રોજીરોટી બહુ નુકસાન થઈ ગયું તમે 2-3 ફૂટની મૂર્તિ તમે માંગવા હો 5-6 હજાર રૂપિયાની તમને મૂર્તિ મળશે ના મૂર્તિ મળે તમારે 7-8 હજાર રૂપિયાની મળી જશે ના માટીની લેવા આવશો તમારે પણ તમારે જેટલું આ કેટલી ફેક્ટરી છે કેટલી ફેક્ટરી નથી તેનું કોઈ નિર્ણય નહીં લેતું ને એમાં તમે નિર્ણય લેવો અમારી એટલી વિનંતી છે કે કેટલું બધું કેમિકલ આટલામાં યુઝ થાય છે કેટલું નહીં થતું તમે અત્યારે હું સુરત જાય સુરતનું કેટલું પાણી જાય એ બાજુ કેટલું પાણી જાય તેના અંદર માછલા મળી જાય એમાં અમારો વાંક નથી આગળ કેમ કે અમારા જે બાપ દાદાનો ધંધો આ હતો તો એ જ ધંધામાં જોડાવવું પડ્યો અમે ભણેલા છોકરા તારી જેમ આ કામમાં જોતરાઈ ગયા કંટાળી મારી સાથે ભણેલા લોકો ઘણા બધા કામમાં જોડાઈ ગયેલા છે કોઈ 10 ભણ્યા કોઈ 12 પાસ થયા કોઈ કોલેજ કરી કોઈએ પણ એમને નોકરી મળતી નહીં અમારી સમાજના કારણે કે એ સમાજ છે તો અમને એક નીચી કુંભા ગણે છે તો અમને સારી પોચ ઉપર નોકરી મળતી નથી તો સુવિધા મળે લોન ગ્રાન્ટ કેટલી મળે છે અમારે સરકાર તરફથી તો મળે પણ અમુક જે મજૂરિયા લોકો હોય તો કોઈ ભરી શકે કોઈ નહીં ભરી શકે આ ધંધો છે ધંધામાં જે ખાદ બી આવે નફો બી થાય અમુક ટાઈમમાં ઘણા સમયમાં અમારે માટી પીઓપી ચાલતું હતું માટી આવતા કારણે અમારી જે પીઓપીની વિચારને પૂરતી હતી એ સાવ ઓછી થઈ ગઈ તો ઇકો ફ્રેન્ડલી જ્યારથી આવે તો કોઈને 1 લાખનું નુકસાન થાય કોઈને 50 હજારનો થાય જે પ્રમાણે મૂર્તિ વિચાય એ રીતનું નુકસાન એમને થવામાં મળે આ તો થઈ બાવરી સમાજની વાત ને હવે વાત કરીએ ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ થી વાતાવરણને નુકસાન ના થાય માટે માટીની મૂર્તિઓ બનવા લાગી પણ માટીની મૂર્તિ જે લોકો બનાવે છે એ મૂર્તિના ભાવ એટલા બધા હોય છે કે લોકોને પરવડે નહીં એમાં વળી હમણાં છાણમાંથી બનતી મૂર્તિ લઈ આવ્યા છે જેથી કરીને તમે એનું વિસર્જન તમારા ઘરની ક્યારીમાં કરો તો એ ખાતર તરીકે પણ કામ લાગે આવો જે લોકો ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવે છે એમને મળી એમની સાથે વાત કરીએ એ જ્યારે વિસર્જન આપણે વિસર્જનની પ્રક્રિયા જોઈએ પીઓપીની મૂર્તિઓ પીઓપીની મૂર્તિઓ જ્યારે વિસર્જન થાય છે વિસર્જન થયા પછી પણ એ મહિનાઓ સુધી એ મૂર્તિ બહાર જેમ તેમ પડેલી હોય છે એમના અવયવ બધા પડેલા જોઈને આપણને બહુ ખૂબ જ દુઃખ થાય છે કે જે જે આત્મીયતાથી આપણે મૂર્તિ બનાવેલી હોય
બરાબર છે, અને એનું જે વિસર્જન આપણે જોઈ શકતા નથી સાહેબજી. અને ઇકો ફ્રેન્ડલીનો ફાયદો શું છે અને પીઓપી ને બેમાં કઈ રીતે જુદા પડે, શું તફાવત છે બંનેમાં? માટીની મૂર્તિ અને પીઓપીની મૂર્તિનો તફાવત એટલો જ છે કે 500 નંગ 5 લાખ નંગ પીઓપીની મૂર્તિ બની શકે છે, એની સામે 500 નંગ માટીના નહીં થઈ જઈ શકતા. એમાં એવું છે કે ઘાટ કરતાં ઘડામણ મોંઘી હોય આમાં, બરાબર છે. ધારો કે આ કોઈક માટીની મૂર્તિ છે, બરાબર છે. આ એક મૂર્તિ બનવા માટે એની 10 ડાયો તૈયાર કરવામાં આવે. એ 10 ડાયમાં રોજે એને ભેગું કરો, રોજે એની તૂટતી હોય ફાટતી હોય મૂર્તિ, રોજે એને ગેપ ભરવાની હોય, એ રીતે તૈયાર થાય. જ્યારે પીઓપીનું આખું એક લિક્વિડ બનાવીને નાખી દીધું આખી રબર ડાયમાં, આખી નાખી મૂર્તિ બહાર નીકળે સાહેબજી. લોકોમાં દિવસે દિવસે આના પ્રત્યે ક્રેઝ વધી રહ્યો છે અને લોકો જાગૃત થઈ રહ્યા છે કે ગણપતિનું સાચું વિસર્જન જો કરવું હોય, સાચી પૂજા જો કરવી હોય અને એનું ધાર્મિક આપણી પરંપરા જળવાઈ રહે, એના માટે માટીની મૂર્તિઓનો જાગૃત રાખવો જોઈએ. અને બીજું કે આ આ માટીની મૂર્તિની બીજી વિશેષતા સાહેબજી એ છે જે આપે અત્યારે વાત કરી કે એ આપ આપના ઘરે વિસર્જન કરી શકો. આપની સમક્ષ જે આત્મીયતાથી આપ એને લાવો છો, જે આત્મીયતાથી તમે એ કરો છો, બરાબર છે, એનો એ પૂર્ણતા આપણા સમક્ષ એ વિસર્જન તમે તમારી સામે જોઈ શકો છો સાહેબ. તો અમારા આપણા જે શ્રદ્ધાળુ જે લોકો છે એને શું મેસેજ આપશો ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાબતે? હું સરદાર એ જ આપું કે હરેક ઘરમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના થવી જોઈએ, અને જે અસલ રૂપ છે ગણપતિનું, જે અસલ રૂપ આપણે જોવું હોય તો ઇકો ફ્રેન્ડલી ગણપતિમાં જ આપણે જોવા મળે. દર વર્ષની કમ્પેરમાં માટીની હોય કારીગરી વર્કના હિસાબે કેટલો કિંમતમાં કેટલો ફરક હોય? કિંમતમાં ફેર નહીં, ફેર થયેલો છે. 10-20% જેટલો ફેર થયેલો જોવા મળે છે. તે છતાંય લોકો કેટલો આગ્રહ રાખે છે ઇકો ફ્રેન્ડલી ગણપતિ? ઇકો ફ્રેન્ડલી ગણપતિ લોકોનો આગ્રહ છે, લોકોને ઇકો ફ્રેન્ડલી ગણપતિ લોકોનું આકર્ષણ વધી રહ્યું છે અને લોકો સમજી રહ્યા છે. મૂળ એ કે લોકોના ઘરમાં ઇકો ફ્રેન્ડલી તમારી સમક્ષ એનું વિસર્જન થાય છે એટલે કોઈ નદી નાલામાં કે કોઈ પણ જગા પર વિસર્જન થતું નથી. અને અંતમાં ગણેશ મહોત્સવ, સાર્વજનિક શબ્દ જે વપરાય છે સાર્વજનિક ગણેશ મહોત્સવ, એ પહેલા કેવો સાર્વજનિક હતો એના ભવ્ય ઇતિહાસ હતા. પડદો લાગે, પ્રોજેક્ટર આવે, ફિલ્મ ચડે, એની થોડીક યાદો સિનિયર સિટીઝન પાસેથી વાગોળીએ પછી છૂટા પડીએ. 1962 થી મેં મારો નિર્દોષ ગુનેગાર પહેલવહેલો શો ગણેશ ઉત્સવમાં ચાલુ કર્યો. એમાં શ્રી પંકજ સાધુ, શ્રી રમેશ જાની તેમજ શ્રી વિનોદ જાની વગેરે મારા ગ્રુપમાં હતા અને અમે લોકોએ 40 પ્રોગ્રામ નિર્દોષ ગુનેગારના અમદાવાદ શહેરમાં, બરોડા શહેરમાં, નડિયાદમાં ગણેશ ઉત્સવ નિમિત્તે કરેલા અને ખૂબ જ પ્રશંસા મળેલી. તેમજ તે સમયમાં મહેંદી રંગ લાયગો નામની એક ફિલ્મ હતી, એ મહેંદી રંગ લાયગો ગુજરાતી ફિલ્મ હતી પણ કલાકાર રાજેન્દ્ર કુમાર હિન્દી સ્ટાર હતા. એ ફિલ્મનો એક મેસેજ હતો કે નશો કરીએ તો પરિવાર કેવો બરબાદ થઈ જાય છે, એની ઉપર આખી ફિલ્મ હતી. અને મહેંદી રંગ લાયગો એ સમયમાં સુપરહિટ ગયેલી તો અમે લોકો મહેંદી રંગ લાયગો પણ ગણેશ ઉત્સવની અંદર મોટો સ્ક્રીન 2 થાંભલા વચ્ચે લગાવતા હતા અને પ્રોજેક્ટરવાળાને કહેતા હતા. પ્રોજેક્ટરવાળા એ સમયમાં માત્ર 25 રૂપિયામાં પ્રોજેક્ટર લઈને પ્રિન્ટ લઈને આવતા હતા. અમારે ખાલી એને ઇલેક્ટ્રિક લાઇન સપ્લાય જ આપવો પડતો હતો. તેમજ એ સમયમાં જૂની બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મો પણ જેમાં મેસેજ હતા, એક્ઝામ્પલ તમને કહું જિસ દેશ મેં ગંગા બહેતી હૈ, તેમજ જાગતે રહો, તેમજ બીજી ઘણી બધી જાત જાતની ફિલ્મો જે સામાજિક હતી, એ સામાજિક ફિલ્મો તે સમયે તે પ્રસંગે લોકો માણતા હતા અને ખૂબ ખૂબ આનંદ લેતા હતા. અને બીજી એક વાત કહું કે લોકો રાતે 9 વાગ્યાનો કાર્યક્રમ હોય તો 7 વાગ્યાની અંદર એ કમ્પાઉન્ડમાં કે ગ્રાઉન્ડમાં કોઠરા લઈને, શેટરંજીઓ લઈને, પોતાના હાથ રૂમાલ લઈને બેસી જતા હતા કારણ કે જગ્યા સારી મળે, જગ્યા આગળ મળે. અરે તમને હું શું વાત કરું, મહેશકુમાર એમ પાલ્ટી જ્યારે ચાલતી હતી ત્યારે 5-5, 7-7 હજાર પબ્લિક ભેગી થાય. યાની કે આપણા ગુજરાતનું ગૌરવ કાંતિલાલ શાહ પણ એક સમયમાં ગણેશ ઉત્સવથી જ આગળ આવેલા. આવી રીતે ઘણા બધા, એટલા બધા લોકપ્રિય કલાકારો એ સમયમાં નામચીન બન્યા, અને ઘણા તો ફિલ્મ કલાકારો પણ બની ગયા. એક્ઝામ્પલ તમને આપું, પરેશ રાવલ એ મુંબઈની અંદર છે ને મલાડમાં ગણેશ ઉત્સવમાં
નાટકો કરવા જતા હતા અને પછીથી એ મોટા આર્ટિસ્ટ બની ગયા નાટકના અને પછી ફિલ્મોમાં આવ્યા. બીજી એક વાત કરું, આશા પારેખ જે આપણા ગુજરાતી હતા એ પણ એક સમયમાં ગણેશ ઉત્સવની અંદર સરસ મજાનો ડાન્સ કરવા જતા હતા. અરુણા ઈરાની પણ ગણેશ ઉત્સવથી જ આગળ આવેલી અને એ પણ મોટી સ્ટાર બની ગઈ. આવી રીતે અસંખ્ય કલાકારો છે જેના નામ હું કહું તો કલાકોના કલાકો નીકળી જાય. અને શ્રી ગણેશજીના આશીર્વાદથી તેમજ એ સમયમાં ખાલી મહારાષ્ટ્રમાં જ ગણેશ ઉત્સવ ઉજવાતો હતો, પણ જ્યાં મહારાષ્ટ્રનો એરિયા હોય, મરાઠી લોકો રહેતા હોય, ત્યાં આગળ આ ટેકનોલોજી નહોતી, સિનેમા થિયેટર જ હતા માત્ર. અને આવી રીતે મનોરંજક કાર્યક્રમ 10 થી 12 દિવસ ઉજવવામાં આવતો અને શાનદાર રીતે 12મા દિવસે વિદાય કાર્યક્રમ થતો. એ વિદાય કાર્યક્રમનું ગણેશનું વિસર્જન લાજવાબ હતું. એની અંદર બેન્ડ વાગે, ડાન્સ થાય, જાત જાતની વેશભૂષા કરીને લોકો એને આવકારે અને હજારોની સંખ્યામાં સાબરમતી નદીમાં એ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરે. એ બધો જે આનંદ હતો એ આનંદ આજે ટેકનોલોજીને લીધે સાવ ભૂસાઈ ગયો છે. અમે લોકો જ્યારે નાના હતા ત્યારે જે ઉત્સાહ, ઉમંગ, આનંદ અને જે મનની અંદર ઉર્મિઓ હતી, એ ઉર્મિઓ હર્ષની હતી, એ ગણેશ ઉત્સવ લા જવાબ હતો. એટલે શ્રી ગણેશજીને હું એટલી જ વિનંતી કરું કે ગણેશ બાપા મોરિયા, તમે જે આશીર્વાદ આપ્યા છે એને લીધે ઘણા બધા કલાકારોને રોજીરોટી મળી છે. થેન્ક યુ વેરી મચ, આભાર. ભગવાનભાઈ એમ રાણા. ભગવાનભાઈ, સાર્વજનિક પ્રોગ્રામ કેટલા વર્ષથી તમે સંચાલન કરો છો? આશરે મને એટલું ખબર છે કે હું લગભગ 35-40 વર્ષથી તો મારા નજરમાં હું જોઈ રહ્યો છું, કેમ કે મારી ઉંમર પ્રમાણે હું આટલા ગણપતિના ઉત્સવ જોઈ રહ્યો છું. એટલા સરસ રીતે, કેમ કહેવાય ને કે મણિનગર એરિયા, એની અંદર એટલો સરસ, ખોખરા એરિયા, મણિનગર એરિયાની અંદર એટલા ગણપતિ સરસ ઉજવાય છે કે એની અંદર આપ જોઈ રહ્યા છો કે 10 દિવસની અંદર અમે 10 દિવસની અંદર એવા પ્રોગ્રામો અમે સાંસ્કૃતિક બી ગોઠીએ. દાખલા તરીકે નાના નાના બાળકોને અમે ગેમ પણ રમાડીએ, નાના નાના બાળકોને સંગીત ખુરશી છે આવી આવી ઘણી બધી, તથા બહેનો જે બહેનો હોય છે બહેનો એમની રીતે પણ થીમ ગોઠવીને આવે કે ભાઈ આ રીતે, એવી રીતે કરીને કોઈ જાદુગર બી એક દિવસ ગોઠવી દઈએ, કોઈક દિવસ અમે લોકો એવું બી કરી દઈએ કે બેઠી બેસીને એ લોકોને પેલું કે અંતાક્ષરી પણ રમાડીએ. આવા બધા ઘણા બધા નાના નાના 10 દિવસમાં 10 પ્રોગ્રામ અમે હલ કરીએ. આ 10 દિવસ પ્રોગ્રામની અંદર એટલું બધું સરસ સંગઠન જળવાઈ રહે છે કે ખરેખર તમે જુઓ ને કે અમે લોકો બધા એક ભાઈચારાની રીતે જ રહીએ છીએ. ગણપતિ ઉત્સવ એવો છે કે ખરેખર ભાઈચારા જ અમને લોકોને લાગે કે નહીં કે બીજા આપણે સાથે મળીને રહીએ. અને આ ઉત્સવની અંદર આ લગભગ હું જોઈ રહ્યો છું 35-40 વર્ષથી અંદર અમે એટલા સરસ રીતે આ જે 3-4 એરિયા મોટા મોટા એની અંદર અમે લોકો અમારા બાળકો પણ જે ક્યાંક પિક્ચર જોવા પણ જતા રહે, ક્યાંક એવા એવા પ્રોગ્રામ થતા હોય ત્યાં ઘડી પણ એ લોકો જોવા જાય ઘરેથી રજા લે, અને એ લગભગ 12-1 વાગ્યા સુધી બાળકો પણ બહાર હોય, ઘરના વડીલો પણ બહાર હોય અને બહેનો પણ બહાર હોય, આવી રીતે ઘણા બધા ગણપતિની અંદર પ્રોગ્રામો થતા હોય જોવા જતા હોઈએ છીએ. હા, બહુ સરસ આ સંચાલનમાં એ રીતે કરતા કે સોસાયટીની અંદર અમે દર વર્ષે કંઈક ને કંઈક ઉઘરાણું જેવું નાખતા હોય કે ઘર દીઠ ભાઈ પૈસા કહીએ કે ભાઈ આટલા બધા આપવાના છે, એવી રીતે બધા તૈયાર થઈ જાય અને એની અંદરથી જ અમે સંચાલન કરતા હતા. કેમ કે સાર્વજનિક ગણપતિની અંદર બધાના પૈસા વગર કે બધાને આના વગર કશું થાય નહીં, મારા કે કોઈનાથી એકલાથી કંઈ થાય નહીં, કોઈ એવો ઓર્ગેનાઇઝર પણ ના મળી જાય, પણ છતાં બધાના સોસાયટીમાં રહી અને બધાના પાસેથી પૈસાનું ઉઘરાણું કરીને આવા કાર્ય અમે કરતા હતા. સંચાલન પણ કહેવાય અને સંગઠન પણ જળવાઈ રહે, સોસાયટીમાં કોઈ એવો પ્રસંગ હોય તો બી પડ દઈને બધા આવી જાય, એના માટે અમે લોકો આવી રીતે પૈસા પણ ઉઘરાવીને આમ કરતા હતા. અમે બાળકોની શક્તિમાં એટલું સરસ રહે છે કે બાળકોને એટલો ઉત્સાહ રહે છે, 10 દિવસ માટે બી ઉત્સાહ હોય છે એ લોકોને, અને એની અંદર પણ ઘણીવાર કેવા છે કે બાળકોને ભણવાના અમુક જે ટીચર જેવા હોય તો એવા પણ પ્રોગ્રામ રાખી દે કે બાળકોને પણ ઉત્સાહ રહે એની અંદર. આજે લગભગ 40-50 વર્ષ પહેલાંથી અમે ગણપતિ ઉત્સવનું આયોજન કરીએ છીએ. એ ટાઈમની વાત બહુ અલગ હતી, ત્યારે નાના નાના મંડપો બંધાતા હતા અને ત્યાં ભજન, નૃત્ય, નાટક બધા પ્રોગ્રામ થતા હતા. આજે તમે કહો કે મહેશ નરેશ જે ફેમસ થઈ ગયા છે એ બી અમારા ત્યાં સ્ટેજ ઉપર પ્રોગ્રામ આપવા આવતા હતા. પછી બીજું કે
દરેક જગ્યાએ એવી ફિલ્મો બતાડવામાં આવતા હતા. અમારા ત્યાંથી નાના મોટા બાળકોને બહેનોને બધા પાથરણા લઈને જોવા જતા, અને એ આનંદ એક અલગ હતો. એમાં પરિવાર છે, એ બધી ઘણી એવી સારી સારી ફિલ્મો બતાડવામાં હતા, જ્યાંથી લોકોને કંઈક જાણવા મળે કે ભાઈ સુખી કુટુંબ, નાનું કુટુંબ એવા બધા ઘણા પિક્ચરો બતાડવામાં આવતા હતા અને આપણી લોક સંસ્કૃતિને ઉજાગર કરતા હતા. અને ત્યારે છે આવું કોઈ ટીવી કે એવું કોઈ પ્રસારણ નહોતું, એટલે દરેક જગ્યાએ દરેકના સ્ટેજ ઉપર નાના મોટા માઇકના ભૂંગરા સાધારણ હોય અને લોકો આનંદ કરતા હતા, ભજન ભાવ કરે, નાટક નૃત્ય કરે. ફિલ્મો તો ઠેર ઠેર બતાવતા હતા અને સારી સારી ફિલ્મો બતાડતા હતા અને લોકો બહુ આનંદ કરતા હતા, અને એમાં કંઈ મોટો ફંડ ફાળો કંઈ બહુ ઉઘરાવવામાં રહેતો નહોતો. જે એ તો કોક આજે બે પાંચ જણા હોય કે ભાઈ સ્પોન્સર કરી દે કે ચલો ભાઈ મારા તરફથી હું ખર્ચો કરીશ, લાંબો ખર્ચો થાય નહીં. એ તો સસ્તાઈનો જમાનો હતો અને લોકો પ્રેમથી ઉજવતા હતા, કોઈ જાતિ ધાંધલ ધમાલ નહીં, કોઈ જાતિ એ નહીં, આનંદથી ઉત્સવ ઉજવતા હતા અને મોજ કરતા હતા. તો નિર્મા સ્પેશિયલમાં આ હતી વાત ગણેશ ઉત્સવની, મૂર્તિ બનાવનારા બાવરી સમાજના આર્થિક વિકાસની, ઇકો ફ્રેન્ડલી મૂર્તિની અને સાર્વજનિક ગણેશ મહોત્સવની ભવ્ય યાદોની. ફરી મળીશું આવતા સપ્તાહે, ત્યાં સુધી મને પંકજ સાથે રજા આપશો. આવજો.